बनासकांठा जिल्लो बनासकांठा नु दियोदर अटल भूजल माटेनी एक मीटिंग योजाय छे। मीटिंग मा खेडूत नेता अमराभाई चौधरी होय छे, जाय छे, कंईक बाबते मुद्दो उठावे छे। मीटिंग पूरी थाय छे, पूरी थता छेल्ले कंईक बोलाचाली थाय छे अने अमराभाई ने एक व्यक्ति द्वारा एक थप्पड़ मारवामां आवे छे। अमराभाई नु कहेवुं छे कि आ जे थप्पड़ मारवामां आव्युं छे मात्र मन नथी मारवामां आवी, आ थप्पड़ जे छे गुजरातना खेडूतोने मारवामां आवी छे। હવે પ્રશ્ન પૂછીએ છીએ તો અમને એના બદલે મારવામાં આવે છે કિશાજી ચૌહાણ જે દિયોદરના ધારાસભ્ય છે એમની સામે એ મોરચો ખોલે છે, એમના રાજીનામાની માંગ કરે છે। શું છે આખો આ વિવાદ, શું હતું આ ખેડૂત આંદોલન જે થોડાક દિવસોમાં સમેટાઈ ગયું? ખેડૂત આંદોલનની વાત કરીએ, મેં તમને કહ્યું એમ કે દિયોદરથી આની પૂર્વ ભૂમિકા બંધાવવાની શરૂ થાય છે। અમરાભાઈ ચૌધરીને જયારે થપ્પડ મારવામાં આવે છે એના પછી ઘણા બધા લોકોમાં રોષની લાગણી જોવા મળે છે। અમરાભાઈ જે છે જાહેરાત કરે છે કે હું ગાંધીનગર જઈશ, અહીંયાથી ચાલતો જઈશ અને ગાંધીનગરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરીશ। દિયોદરના ધારાસભ્ય કેશવજી ચૌહાણ ત્યાં રાજીનામાની માંગ કરે છે। અમરાભાઈ ચૌધરી પોતાની રેલી લઈને ત્યાંથી નીકળે છે, ગામો ગામ થતા પાટણ પહોંચે છે। રસ્તામાં કલેક્ટર દ્વારા એમને અટકાવવામાં આવે છે, અટકાવવામાં કહેવામાં આવે છે કે નદીની આજુબાજુ 144 કલમ લાગુ છે, તમે ન જઈ શકો। એ વખતે આ ખેડૂતો 4-4 ઝુંડ બનાવીને ત્યાંથી આગળ નીકળે છે। જ્યારે મહેસાણાના ગોજારિયાની બાજુમાં રેલી પહોંચે છે ત્યારે પોલીસનો મોટો કાફલો ત્યાં આગળ ખડકી દેવામાં આવે છે। પોલીસનો જે મોટો કાફલો છે એની પાછળનું કારણ અમરાભાઈ ચૌધરીની રેલી કરતા ખેડૂત નેતા જે રાષ્ટ્રીય સ્તરે જ્યારે કૃષિ બિલો આવ્યા હતા ત્યારે ખૂબ ચગ્યા હતા એવા રાકેશ ટિકેતનું નામ। રાકેશ ટિકેત જ્યારે પોતાનો એક વિડીયો જાહેર કરે છે કે હું જે છે ગુજરાતના ખેડૂતોની રેલીમાં જવા માટે તેને 18 તારીખે ગુજરાત જઈશ, એ વખતે સરકારના કાન ઊભા થઈ જાય છે, પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે। અમરાભાઈ સહિત 10 ખેડૂતોને પોલીસની વાનમાં બેસાડી મુખ્યમંત્રી જોડે લઈ જવામાં આવે છે। અમરાભાઈના કહેવા મુજબ એમની મુલાકાત મુખ્યમંત્રી જોડે થાય છે। મુખ્યમંત્રી એમને આશ્વાસન આપે છે કે તમારી જોડે જે પણ થયું છે એની અમે તપાસ કરીશું, કોલ ડિટેલ તપાસવામાં આવશે, જે પણ લોકો આની અંદર ભાગીદાર હતા એમને સજા આપવામાં આવશે। અમરાભાઈ પોતાનું આંદોલન સંકેલી લે છે। હવે આ આંદોલન પછી એક પ્રશ્ન ઉભો થાય છે કે આ આંદોલન જે છે અમરાભાઈનું હતું કે ખેડૂતોનું? તેના પછી ઘણા લોકો પ્રશ્ન પણ ઉઠાવે છે કે અમરાભાઈએ જે આંદોલન ચગાવ્યું એ શેના માટે હતું? એક થપ્પડ માટે હતું કે ખેડૂતો માટે થતા અન્યાય માટેનું હતું? કે પછી અમરાભાઈ ખેડૂતોના નામે ચડી ખાવા વારે ઘડીએ પોતાની સાથે જે ઘટના બની એ ખેડૂતોની ઘટના બનાવે? કારણ કે અમરાભાઈ ચૌધરી દ્વારા કહ્યું છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે ફરી પાછું આંદોલન કરીશું। જોકે આ ઘટનાએ એક સામાજિક સ્વરૂપ પણ લઈ લીધું હતું। બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એક નિવેદન જાહેર કરવું પડ્યું હતું જેમાં એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે એકબીજા સમાજો વિશે જે સોશિયલ મીડિયામાં કમેન્ટો થઈ રહી છે બંધ થવી જોઈએ। છેવટે ગુજરાતની જે સરકાર છે એમની સામે જે નવું ખેડૂત આંદોલન ઉભું થતું હતું એને રોકવામાં સફળ રહી।